થરાદના ભૌમિ દૂધવા ફાર્મ હાઉસ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. હાલમાં આયોજન ચાલુ છે અને 13મી એ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે આપણી વચ્ચે કથાના શાસ્ત્રી ઉપસ્થિત છે. તો એમને પૂછીશું કે હાલમાં થરાદના ભૌમિ ગામે કથા સપ્તાહ છે, શું કહેશો? આમ તો ધરણીધર ભગવાનની કૃપાથી, મા ચામુંડાની કૃપાથી વામી ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરેલ છે. આ કથાના મનોરથી મુખ્ય યજમાન લાભાપુરાભાઈ દયારામભાઈ ગામ વામી એમના તરફથી સરસ મજાનું આયોજન છે. તારીખ 7/11/2024 તારીખ 13/11/2024 સુધી કથા ચાલુ રહેશે. ગુરાભાઈનું કહેવું એવું છે, તમામ ત્રણ પરગણાના સમાજ બંધુઓ ધર્મપ્રેમી જનતા કથા સાંભળવા માટે આવે, પ્રસાદ લે. એક બાજુ ગુરાભાઈએ બધી તરફથી છૂટ આપી છે, ગાયોને ઘાસ ચાલુ છે, પ્રસાદ વિતરણ ચાલુ છે, બધું સરસ મજાનું સુંદર, બધા આનંદ કરીએ છીએ. આ સંદેશો છે લોકોને કથા સંદર્ભે શું સંદેશો આપશો અને કઈ રીતે પ્રેરણા આપશો જેથી લોકો પણ કથા તરફ પ્રેરણા? આ કથાની અંદરથી ઘણું બધું શીખવા મળે છે. સૌ પ્રથમ તમામ સમાજ બંધુઓ ગૌ માતાની સેવા કરે, નિર્વ્યસની બને, જે કાંઈ ખોટા દૂષણ છે એમાંથી બહાર નીકળે અને ભગવાનની ભક્તિ તરફ પ્રેરાય, એ સંદેશો કથામાંથી મળશે. આપણી વચ્ચે કથાના યજમાન ગુરાભાઈ જોશી ઉપસ્થિત છે, એમને પૂછીશું. હાલમાં તમારા ઘર આંગણે એક સુંદર મજાની કથાનું આયોજન કરાયું છે, એને લઈને આપ શું કહેશો? ભગવાનની કૃપાથી મેં ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે. તો આપ ધર્મપ્રેમી જનતાને સૌને ભાવભર્યું આમંત્રણ છે અને હું લાભા ભૂરાભાઈ દયારામ બોલું. તો આપણી વચ્ચે કથાના યજમાન અને શાસ્ત્રી બંને ઉપસ્થિત હતા. તો જે શાસ્ત્રી હતા એમને પણ કથાનો જે રસપાન શા માટે કરવો જોઈએ એ ઉપર સંદેશો આપ્યો. જ્યારે કથાના યજમાન દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. અરવિંદ પુરોહિત, નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ, થરાદ, બનાસકાંઠા.